સુરત જિલ્લાના ઉમરપાડા ગ્રામ પંચાયતને સ્વચ્છતા અભિયાન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલો ટેમ્પોને ભાજપના નેતા અને ઉમરપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગંભીર વસાવાએ પોતાના કબજામાં રાખી દારૂને ખેપ મારતા હોવાના આક્ષેપ સાથે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવતા રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત જિલ્લા ભીલીસ્તાન ટાઇગર સેનાના પ્રમુખ ઉત્તમ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યના મંત્રી ગણપત વસાવાના મત વિસ્તાર એવા ઉમરપાડા ગામ પંચાયતને સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાના નિકાલ માટે ટેમ્પો ફાળવવામાં આવ્યો છે. જો કે આ ટેમ્પાને ઉમરપાડા ગામમાં રહેતા ભાજપના આગેવાન અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગંભીર વસાવા પોતાના અંગત કબજામાં રાખી તેમાં દારૂને ખેપ મારી દુરૂપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મારું નામ કોકિલાબેન કેતરું છે. આંગણવાડી હેલ્પર ઓન ગુજરાત ઉપપ્રમુખ છું, સુરત જિલ્લા સહમંત્રી છું અને મહિલા મોરચામાં બીટીએસમાં કામ કરું છું. મારે ભાજપ સરકારને એટલું જણાવવું છે કે ભાજપ સરકારના જો નેતાઓ દારૂની હેરીફેરી કરતા હોય તો બીજા શું ના કરતા હોય? શું દારૂની બંધી ગુજરાતમાં છે તો એનું અમલીકરણ ક્યારે થાય કે એના પાછળ દારૂ પાછળ ત્રણ પેઢીને નુકસાન થાય છે, જે આદિવાસીને જ વેઠવાનો વારો આવે છે, જેથી એક પેઢી કે મા બાપ દુઃખી થાય, જુવાન પેઢી એક દારૂ પીને મરી જાય, તેની આજે સ્ત્રી બીજા ત્રીજી પેઢીએ બાળકોને વિકાસ થતો નથી, જેથી આદિવાસીઓ ઘણું જ શોષાય છે, શોષણ થાય છે. જેથી મારા ભાજપ સરકારને કહેવું છે, ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? ગુજરાતમાં દરરોજ પેપરના પાને આટલા લાખનો દારૂ પકડાયો, અહીંયા પકડાયો, પેટી પકડાયો, ટ્રોલી પકડાયો, ટેમ્પો પકડાયો, તે બધું કંઈ બારોબાર વિમાનમાં તો દારૂ નથી આવતો. સરકાર કંઈ ઊંઘે છે? સરકાર કંઈ દૂધત્રાસ છે કે આંખો પાટા બાંધેલા છે? એમને ખબર નથી પડતી. એક એક પોલીસ સ્ટેશનથી ગાડી પસાર થતી હોય તો પોલીસવાળા ક્યાં છે? પોલીસને ખબર નથી પડતી આ સેની જાય છે? દારૂનો વેપલો ગુજરાતમાં બંધ છે તો ક્યાં છે? ભાજપ સરકારને પ્રશ્ન પૂછું કે ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? ગુજરાતમાં દારૂબંધી ચાલે છે એટલી તો કોઈ રાજ્યમાં નથી ચાલતી. દરેક દરરોજ પેપરના પાને ને ટીવીના પાને જ હોય છે કે આટલો કરન્સી પકડે, આ પકડે, પેલું પકડે. ગુજરાતમાં નોટો પણ પકડાય, દારૂ પણ પકડાય, સોનું પણ પકડાય, તો ગુજરાત ચોર છે? મારે એવું કેવું છે, ગુજરાત ચોર છે કે બધી જ રીતે ચાલી શકે? તો આપણા નેતા, ભાજપના નેતા ઊંઘે છે? ક્યાં જાણકારી નથી નેતાઓને? અમારો આદિવાસી વિસ્તાર, અમારી પાર્ટી ભીલીસ્તાન ગરીબ વડે, ગરીબ માટે ચૂંટાયેલી છે, એટલા માટે જ કામ કરીએ છીએ અમે. અમારા ગરીબો માટે જ અમારે છે. ને જો ગંભીરભાઈ વસાવાને મહિનામાં નહીં આપે સજેશન કોઈ પણ સરકારી કર્મચારી, એ લોકો એમનો કોઈ ઉપયોગ નહીં કરે કે અમારો, અમે આજે આવીને આવેદનપત્ર આપ્યું છે પણ મહિનામાં અમે આવીને ઉમરપાડામાં બેસી જઈશું જ્યાં સુધી ગંભીરભાઈને એરેસ્ટ ના કરે ત્યાં સુધી. ટેમ્પો સરકારી હોય ને સરકારી દારૂ માટે વપરાય, એ ભાજપ સરકારને લાજ આવી જોઈએ કે આજ લાજનું કારણ આવે કે ભાજપ સરકારનું આજે અહિત થાય છે કે ભાજપ સરકાર આ કરી શકે. જ્યારે ગરીબ માણસો માટે દારૂનો વેપાર કરે, દારૂ આપણે આદિવાસીનો જ નષ્ટ થાય છે. એમાં આદિવાસી વધારે પીતા હોય ને, આદિવાસીને જ મરવાનો વારો આવે છે. જેથી ભાજપ સરકારને કહું કે જાગો ને આ દારૂબંધી બંધ કરાવો. બીજું જ કશું જ કહેવા માંગતી નથી, કારણ કે અમારો આદિવાસી કચડાઈ જાય છે. હું ભીલીસ્તાન ટાઇગર સેનાના સુરત જિલ્લાના પ્રમુખ ઉત્તમભાઈ એસ વસાવા. આજે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, તો આ ઉમરપાડા અને માંગરોળ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, જેઓ કેબિનેટ મંત્રી હાલમાં બીજેપીના છે, અને આ ઉમરપાડા વિસ્તારની અંદર ઉમરપાડા પ્રોપરમાં એક ટેમ્પો સ્વચ્છતા અભિયાન માટે આપવામાં આવ્યો હતો, અને આ ટેમ્પો ગંભીરભાઈ વસાવા જેઓ હાલમાં બીજેપીના ઉપપ્રમુખ હાલમાં છે, અને આ ગંભીરભાઈ વસાવાના જે ટેમ્પો સ્વચ્છતા અભિયાન માટે વાપરવા માટે આપ્યો હતો, પરંતુ આ ગંભીરભાઈ વસાવાએ આ ટેમ્પાનો સ્વચ્છતા અભિયાનનો દુરુપયોગ કરી જેઓ દારૂની હેરાફેરીમાં આ ટેમ્પો વાપર્યો છે, અને ખરેખર આ સરકારની જે યોજનાઓ છે એનો યોજનાનો ખરેખર અમલીકરણ થતો નથી. અને આ ગંભીરભાઈ વસાવાએ જો દારૂના હેરાફેરીમાં જો આ ટેમ્પાનો ઉપયોગ કર્યો હોય તો મારે બીજેપી સરકારને એમ કેવું છે, અને ગણપતભાઈ વસાવા જેવું કેબિનેટ મંત્રી છે એમને પણ મારે કેવું છે કે આ વિસ્તારમાં તમામ જેટલા ચૂંટાયેલા સરપંચો અને જેટલા પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બીજેપીના જે ચૂંટાયેલા સભ્યો છે એ તમામે તમામ જે લોકો છે એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શું આવા ગેરકાયદેસર કામ કરવા માટે આવા વાહનો વાપરો છો? સરકારની યોજનાઓ છે કે જેઓ ગરીબ લોકોને આ યોજનાઓ મળવી જોઈએ, એવી ઘણી બધી યોજનાઓ આ વિસ્તારમાંથી ઊંચાપટ થઈ છે,
જેનો એક કાસો કિસ્સો અત્યારે બહાર આવ્યો છે અને આ કિસ્સો ગંભીરભાઈ વસાવાએ જે ટેમ્પાનો દુરુપયોગ કરી જે દારૂની હેરાફેરીમાં જે પોલીસે જપ્ત કર્યો છે ટેમ્પોને ગંભીરભાઈ વસાવાના આજ દિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્રએ કરી નથી અને લાગતા આવતા અધિકારીઓ પણ આ ગંભીરભાઈ વસાવા પર કાયદેસરની કાર્યવાહી નથી કરી જેથી કરીને અમે બિલિસ્તાન ટાઈગર સેના વતી અમે આવેદનપત્ર આપીએ છીએ કે ભાઈ આ ગંભીરભાઈ વસાવાને લાગતા આવતા અધિકારીઓ મારફતે અને પોલીસ તંત્ર મારફતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે અને જેલ ભેગો કરે અને આ ઉંમરપાડા વિસ્તારની અંદર જે સરકારી જગ્યાઓ જમીનો આવેલી છે આ જમીનો બી ઘણા ભાગની જમીનો એમણે બહારના લોકોને આપી દીધી છે અને ઉંમરપાડા વિસ્તારની અંદર જે ભરચક દુકાનો જે કરી આપી છે એ દુકાનોમાં પણ ગેરંટી થઈ છે અને અહીંના જે સ્થાનિક લેવલના લોકો છે એ લોકોને રોજગારી આપવાના બદલે આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે બીજેપીના છે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ઘણું શોષણ થાય છે અને આ વિસ્તારના તમામ આદિવાસો આદિવાસી વિસ્તારના લોકો માઠે પુટલાને બગલમાં છોકરા લઈને હિજરત કરે છે શહેર વિસ્તારની અંદર ને જેઓ શહેરમાં જઈને પોતાની રોજીરોટી અને પેટ મારવા માટે અને છોકરાઓને ભરણ પોષણ કરવા માટે એ લોકો શહેર વિસ્તારમાં પલાયન થાય છે. એટલે મારે આ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને કહેવું છે કે આ ઉંમરપાડા વિસ્તાર અને માંગરોળ વિસ્તાર તમામ ટ્રાઇબલ વિસ્તાર હોવા છતાં પણ અહીંના જે આદિવાસી વિસ્તારના જે નવયુવાનો છે એમને નવયુવાનોને કોઈ જાતની રોજગારી નથી કોઈ જાતની નોકરી નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમણે સરકારશ્રીની યોજનાઓ ગરીબ લોકોને લાભાર્થી તરીકે આપવી જોઈએ તેના બદલે અહીંયા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ સત્તાનો દુરુપયોગ કરીને આવી બધી ઘણી બધી યોજનાઓ ઉંચાપટ કરી ગયા છે અને ઉંચાપટ કરી ગયા પછી પણ આ વિસ્તારના લોકોને સામેથી અન્યાય કરે છે અને એમની સામે એટલો બધો લોકોનો આક્રોશ છે પરંતુ એ આક્રોશ બહાર નથી આવતા કેમ કે અહીં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા છે અને એ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાનો આ વિસ્તારમાં ખૂબ જ દાદાગીરી છે અને ગરીબ લોકો એનાથી દબાય છે કચરાયેલા લોકો એનાથી ડરે છે અને એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિ જેઓ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય આવા ગંભીરભાઈ ડારી જેવા લોકોથી અહીંયા બીક છે અને એમનો હોલ્ડ છે અને આ વિસ્તારમાં દાદાગીરી કરે છે અને ખોટા માથા ભરે લોકો છે જેનાથી આમ પ્રજા ગરીબ પ્રજા એમનાથી ડરે છે કે જેના એમની સામે કોઈ અવાજ ઊંચો કરતા નથી જેથી કરીને અમે બિલિસ્તાન ટાઈગર સેના એમના વિરોધમાં આવેદનપત્ર આપીએ છીએ અને સરકારશ્રીના જે ઊંચાપટ કરી ગયેલા જેટલા પણ કારસ્તાનો છે એ તમામ યોજનાઓની પણ તપાસ કરે અને તટસ્થ તપાસ કર્યા બાદ એ લોકો પણ કાયદેસરની કાર્યવાહી કરે અને આવા ગંભીરભાઈ વસાવા જેવા જે દારૂ ગુજરાતમાં દારૂની અમલીકરણ હોવા છતાં પણ જો ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા હોય અને સરકારી વાહનો જે આદિવાસી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન માટે જે ટેમ્પાઓ આપવામાં આવતા હોય એમાં જો હેરાફેરી કરે તો સરકારને સરકારના પ્રતિનિધિ કેટલી હદ હોતી એમની સાથે પેલા મિલી ભગત છે તો એ વસ્તુનો અમે લોકો ખુલાસો કરવા માંગીએ છીએ કે બિલિસ્તાન ટાઈગર સેના આ ગંભીરભાઈ વસાવા પર કાયદેસરની કાર્યવાહી જો ન કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર અમે મહિનાની અંદર મોટું સંમેલન ભરવાના છે અને એમના વિરુદ્ધમાં અમે અહીંયા મોરચો માંડવાના છે અને ગણપતભાઈ વસાવાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગરીબ લોકોને અન્યાય અને અત્યાચાર જો કરતા હોય તો અમે કોઈ પણ સંજોગોમાં બિલિસ્તાન ટાઈગર સેના ચલાવી લેવામાં આવવાની નથી અને ગામડે ગામડે અને તાલુકા લેવલે અને જિલ્લા લેવલે અમે આવા મોરચા માંડીને આવા અસામાજિક તત્વો ચૂંટાયેલા લોકો જે અન્યાય કરે છે એવા લોકોને અમે પડદા ફાસ કરીને ઘર ભેગા બેસાડી દેવાની અમે તકેદારી રાખીશું અને આ બિલિસ્તાન ટાઈગર સેના જ્યાં જ્યાં પણ અન્યાય થશે ત્યાં અમે લોકો પહોંચી જવાના છે અને અમારા ટાઈગરો જે છે એ ટાઈગરો આવા અન્યાયની સામે લડત આપવા માટે અમે લોકો તત્પર છે. છોટુભાઈ વસાવાના જે ટાઈગરો છે બિલિસ્તાન ટાઈગર સેનામાં જોડાયેલા તમામે તમામ અન્યાય અને અત્યાચાર સામે લડવાવાળા લોકો છે એટલે ગરીબ લોકોના હક અને અધિકાર મેળવવા માટે અમે લોકો રાત દિવસ મહેનત કરીને આ જે સંગઠન ચલાવીએ છીએ એ સંગઠન સરકાર ધ્યાનમાં લે અને ગરીબ લોકોને ન્યાય મળે અને આવા ચૂંટાયેલા પ્રતિનિધિ જે લોકો અન્યાય કરેલા છે એવાનો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરે જેલ ભેગા કરે એવો અમારો સરકારને સૂચન છે.